કેશોદમાં આધાર કાર્ડ નવા કાર્ડમાં સુધારા વધારા કરવા માટે અરજદારો પરેશાન અરજદારો માટે પીવાના પાણીની પણ સુવિધાનો પણ અભાવ કેશોદ શહેરમાં શહેરી વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારોના અરજદારો નવા આધાર કાર્ડ તથા આધાર કાર્ડમાં સુધારા વધારા માટે અરજી કરવા આવી છે ત્યારે કેશોદની જૂની મામલતદાર એસબીઆઈ તથા પોસ્ટ ઓફિસમાં અરજદારોની લાંબી કતારો જોવા મળે છે આખો દિવસ દરમિયાન એક કીટમાં પિસ્તાલીસથી પંચાવન અરજદારોની અરજી સ્વીકારવામાં આવે છે જેથી અન્ય અરજદારો ફરીથી બીજા દિવસે લાંબી કતારમાં ઊભા રહેવું પડે છે જેથી અરજદારો પરેશાની ભોગવી રહ્યા છે આધાર કાર્ડ અરજી માટે વહેલી સવારથી લાઇનમાં ઉભા રહે છે બપોરે જ્યારે અરજદારનો ક્રમ આવે છે ત્યારે ઓફિસમાંથી જણાવાય છે કે આજની ત્રીસ અરજી પૂર્ણ થઈ ગઈ છે બપોર પછી અથવા આવતીકાલે આવજો તેવો જવાબ સાંભળી અરજદાર પરત જતા રહે છે ફરીથી બીજા દિવસે લાંબી કતારમાં ઉભા રહે છે ત્યારે પણ ફરીથી એ જ જવાબ આજે વારો નહીં આવે આવી રીતે અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે અરજદારો માટે પીવાના પાણીની પણ સુવિધા ના હોવાથી અરજદારો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે નવું આધાર કાર્ડ કઢાવવું નામ સુધારવું જન્મ તારીખમાં સુધારો કરવા આધાર કાર્ડની અરજી કરવા માટે જૂની મામલતદાર કચેરી પોસ્ટ ઓફિસ તથા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એક એક રીટ કીટ કાર્યરત છે પણ તમામ જગ્યાઓ અરજદારોની લાંબી કતારો જોવા મળે છે સવારથી અરજદારો લાઇનમાં ઊભા રહે છે પણ દરરોજ પિસ્તાલીસથી પંચાવન અરજદારોની અરજી સ્વીકારવામાં આવે છે બાકીના અરજદારોએ ફરીથી અરજી કરવી પડે છે અને અરેક અરજદારો પાંચથી સાત વખત ધક્કા ખાધા બાદ પણ વારો નથી આવતો કોઈ અરજદારોએ અરજી કરેલ હોય તમામ ડોક્યુમેન્ટ રજૂ કરેલા હોય છતાં અરજી રિજેક્ટ કરવામાં આવે છે તો કયા કારણોસર રિજેક્ટ કરવામાં આવે છે તે પણ જણાવવામાં આવતું નથી શોધમાં છ કીટની જરૂરિયાત હોય તેવું લોકો જણાવી રહ્યા છે જેની સામે માત્ર ત્રણ કીટ કાર્યરત હોય ત્યારે વધુ કીટો ઉપલબ્ધ કરાવવામાં આવે અરજદારોને અરજી કરવા ધક્કા ખાવા ન પડે તેવી સુવિધા માટે લોકો તંત્ર પાસે માંગણી કરી રહ્યા છે ગોવિંદ હળિયા કે કેશોદ હેતલબેન અમિતભાઈ કાલરિયા કેશોદથી બોલું છું જૂની મામલતદાર ઓફિસે આધાર કાર્ડ કઢાવવા જઈએ છીએ તો વારો આવતો નથી અમારો ચાર દિવસથી ધક્કા ખાઈએ છીએ અમારા છોકરાને સ્કૂલે તેડવા જવા મેલવા જવા અમારે કરવું શું અહીંના લાઈનમાં રહેવું કે અમારે અહીંયા ઘરે જાવું કે રાંધવું કે શું કરવું અમારે કીટ વધારવાની જરૂર છે અહીં પાણી પીવા માટે પબ્લિકને કાંઈ છે નહીં સવારના સાત વાગ્યાના ઉભા હોઈએ છીએ છતાં પણ પૂરી કરે આ જૂની મામલતદારે ઘણા લોકો ના ફોન આવે છે અને જૂની મામલતદારે એક મોટા મોટો પ્રશ્ન છે કે ત્યાં એક કીટ ચાલે છે હવે સો લોકો અહીંયા પોતાના આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને જે કાંઈ ફેરફાર હોય તે માટે આવે છે પરંતુ ત્રીસે ત્રીસેક જેટલાનું થાય છે ને સાઠથી સિત્તેર લોકોને પાછા ગામડે જતો રહેવું પડે છે આવી સમસ્યા અનેક વખત છે આની અગાઉ મામલતદારને મેં રૂબરૂ જઈને વાતચીત કરી હતી કે સાહેબ અહીંયા ત્રણ કિટની જરૂરિયાત છે જે અહીંયા કિટ હતી એક એ પણ જૂનાગઢ મોકલી દીધી અને ત્યારે એવું જાણવા મળ્યું કે એ કિટ પાછી આવશે હજી સુધી આવી નથી આજે તપાસ કરી તો એસબીઆઈ બેંકમાં અને પોસ્ટ ઓફિસમાં પણ આ કિટની વ્યવસ્થા છે છતાં પણ ચાલુ નથી આજે એસ બીઆઈમાં એક ચાલુ કરી છે અને પોસ્ટ ઓફિસે ગયા તો ત્યાં એવો જવાબ આપવામાં આવ્યો છે કે એ તો સર્વર બંધ છે અને પંદર વીસ દિવસ પછી ચાલુ થાય તો થાય એ બાબતે કમ્પ્લેનનું કીધું તો કીધું કે તમે તમારે કમ્પ્લેન કરવી હોય ત્યાં ઉપર સુધી કરી શકો એટલે અહીંયા લોકોને બહુ અગડતા પડે છે ગામડાના વડીલ અને બૈરા અને બાળકો સાથે અહીંયા આવે છે તેઓના ઘરના રાંધવાના અને સ્કૂલે મૂકવાના પણ પ્રોબ્લેમો થાય છે અને અહીંયા ચૂંટણી કાર્ડમાં આધાર કાર્ડમાં જન્મ તારીખ બાબતે ઘણા સુધારા કરવા પડે છે તો તેને અવેજીમાં બીજા ડોક્યુમેન્ટ પણ ચાલી શકે છતાં પણ સરકાર એવા નિયમો છે કે લોકો હેરાનગતિ વધુ વધુ પડતી થાય છે અને અહીંયા કોઈ પાણીની પણ સુવિધા હોતી નથી સવારથી સાત વાગ્યાથી લાઇન લાગે છે અને બપોરે બપોર સાંજ સુધી રહે છે અને ત્રીસ જણાનો વારો આવે છે આ પ્રોબ્લેમ કાયમીનો છે આ બાબતે મામલતદાર અને કલેક્ટરશ્રીને અમે ઉપર રજૂઆત કરીને કેશોદમાં ત્રણ કીટ ચાલુ થાય તો લોકો હેરાનગતિ ન પામે એ બાબતે અમારી અરજી કરવાના છીએ અને આ બાબતે સરકારશ્રી અને તેના પ્રતિનિધિઓ ધ્યાન આપે અહીંયા કેશોદમાં જ રહું છું બરાબર અને મેં આ જે આધાર કાર્ડ છે મારા ધર્મપત્ની જે ગવર્મેન્ટની અંદર નોકરી કરે છે તો એના એને અત્યારે જે તે ડોક્યુમેન્ટની જરૂરિયાત છે એમાં જન્મ તારીખ પૂરી જન્મ તારીખ સાથે ડોક્યુમેન્ટની જરૂરિયાત છે પણ આની અંદર ખાલી વરસ જ લખેલું છે ખાલી આંકડા જન્મ તારીખના સુધારા કરવા માટે તેને આપણે અહીંયા આવીએ છીએ હું ચાર દિવસથી અહીંયા ધક્કા ખાઉં છું બરાબર એટલે ટૂંકમાં અહીંયા એક સેન્ટર વધારવાની જરૂરિયાત છે એક કે બે જે તે સેન્ટર વધે એવી આપણે માંગણી કરીએ છીએ તો આ જે અરેક માણસો જે છે એમાં બે હોય છે એ લોકોને ઘરનાં કામ હોય છે નાના નાના બાળકોને સ્કૂલમાં મૂકવા જવા હોય એટલે આ બધી જે ટૂંકમાં એને જે સગવડતાઓ પૂરી પાડવા માટે થઈને આપણે અત્યારે જે અધિકારીશ્રીઓને ભલા વિનંતી કરવી છે કે તમે અહીંયા બે ત્રણ જે અનુકૂળતા પ્રમાણે સેન્ટર હાળો